નમસ્કાર, હું રિંકુ રાવલ. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ધાનેરામાં ઈદ નિમિત્તે શાનદાર ઉજવણી અને જુલુસ નીકળવામાં આવ્યું. દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય દ્વારા રિનોવેશન થઈ રહેલા દીવ માર્કેટની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું. કોરોનાનું ભથ્થું તાત્કાલિક ધોરણે ચૂકવવા મહિલા શક્તિ સેનાએ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું. કેશોદ ગૌરક્ષક પાંજરાપોળની ગૌ માતાના લાભાર્થે 500 વધુ વેરાયટીઓ સાથેના રાહત દરે ફટાકડાના વેચાણ માટેના ફટાકડા મોલને શુભારંભ કરવામાં આવ્યો. ઈ ગ્રામ VCEOની પડતર માગણીઓને લઈને ગરબડા તાલુકાના ગ્રામ પંચાયતને કોમ્પ્યુટર સહિત ઓપરેટરો દ્વારા ગરબડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પાર્ટીના વ્હીપ મુજબ સર્વાનુમતે વિવિધ 18 સમિતિઓ રચના કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતે GNFCLI દ્વારા બટાકાનું વાવેતર કરતા ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માહિતી આપતી શિબિર યોજાઈ. ધાગંધ્રા માલવણ હાઈવે ઉપર ટ્રાફિક જામ થતા અર્ધનગ્ન બની રાહદારીએ બતાવ્યો રોષ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કુટુંબી દ્વારા યુવતીને હેરાન કરી માર મારી બિભિત્સ ગાળો બોલી ગરદાપાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ. ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો જનહિત અભિગમ. ઉનામાં આંગળીયા પેઢીના કર્મી પાસેથી 18 લાખના દાગીના અને 47 લાખ રોકડાની લૂંટ. કેદારનાથમાં ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. ગુજરાતમાં જમીનમાં રોકાણ કરવાથી ફાયદો થશે કહીને દિલ્હીના વેપારીઓ સાથે 3 ઠગે 2,67 કરોડની ઠગાઈ હાજરી. નવરંગપુરામાં પતિ પોર્ન ફિલ્મ જોઈને પત્ની પાસે અપ્રાકૃતિક સેક્સની માગણી કરતા ફરિયાદ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ તબીબે કર્યો આપઘાતનો પ્રયાસ. યુપી સહાજપુરમાં કોર્ટ પરિષદમાં વકીલની હત્યા, ચમચો ફેંકીને ભાગ્યા હત્યારા. ઘાટીમાં 11 લોકોની હત્યા બાદ કાશ્મીર પહોંચી સ્પેશિયલ ઓપરેશન ટીમ, આતંકીઓનો ખાત્માનો પ્લાન. ગુરમીત રામ રહીમ સહિત 5 દોષીઓને આજીવન કેદ, રણજીતસિંહ મર્ડર કેસમાં ચુકાદો. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર માટે જોતા રહો ZSTV.